સૌથી પહેલામાં અમદાવાદથી સમાચાર. વધુ એક ત્રણ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. કાયદો હોવા છતાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોહાપુરામાં પતિએ પત્નીને ત્રણ વખત તલાક કહ્યું. યુવતીએ આ બાબતે લઈને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાએ દહેજ માંગી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાયદો હોવા છતાં હજુ પણ કેટલાક મુસ્લિમ કે જે ત્રણ તલાકને લઈને આ કાયદો સ્વીકારવા તૈયાર નથી અને તેને લઈને આ પ્રકારના કિસ્સાઓ હજી પણ સામે આવે છે. વધુ એક ત્રણ તલાકનો કિસ્સો સામે આવ્યો. જોહાપુરામાં એક પતિએ પોતાની પત્નીને ત્રણ વખત તલાક કહ્યું. જોકે આ બાબતે લઈને યુવતીએ હાલ તો વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા જાવેદ સૈયદ ફોનલાઈન પર જોડાયા છે. જાવેદ, કાયદો હોવા છતાં હજુ પણ કદાચ કેટલાક લોકો છે કે જ્યાં કાયદોને સ્વીકારવા માટે તૈયાર નથી અને ફરી એ ભૂલ દોહરાવી રહ્યા છે, શું વિગતો? જો વાત કરવા જઈએ તો ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં તલાક આપી દીધા હોવાનો કિસ્સો સામે આવે છે. જ્યારે અમિત શાહ દ્વારા જે કાયદો ત્રિપલ તલાકનો કાયદો પસાર કરવાથી દરમિયાન પણ શહેરના જે ત્રણ દરવાજા વિસ્તારમાં ત્રિપલ તલાકનો એક જે કિસ્સો સામે આવ્યો હતો તેમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે જોવાપુરા વિસ્તારના વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તેમાં જે યુવતીએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે કે સાસરીઓ તેને દહેજ માંગીને ત્રાસ ગુજાર્યો છે. આ સિવાય પતિએ સાથે રહેવાની ના પાડી તેને ત્રણ વાર તલાક 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 કહી દેવાની ઘટના સામે આવી છે. હાલ મુસ્લિમ મહિલાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આજે કાર્યવાહી હાથ ધરી છે. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર.